जवाब आ मीटर में बराबर अपने ऑप्शन में मिलीमीटर में आ गया।
1.63 मिलीमीटर। एक तरल पद में 2×10⁻⁶ मीटर जाड़ाई अने 1.5 वक्री बना वाली पातळी माइक्रोशीट दाखल करता मध्यस्थ प्रकाशित अधिकतम એટલે કે મધ્યસ્થ પ્રકાશિત સલાકા n સલાકાઓ જેટલી ખસે છે એ n સલાકાઓ જે લખ્યું n સલાકાઓ એ સલાકાઓ ને n તરંગ લંબાઈ છે n તરંગ લંબાઈ કરે n તરંગ લંબાઈ જેટલી ખસે તો ઉપયોગમાં લીધેલ પ્રકાશની તરંગ લંબાઈ 5100 હોય n કેટલી બરાબર स्थानांतर1.5 × 10⁻⁷ n કેટલા આવશે આ પ્રમાણે 2 n બરાબર
કડા તફાવત ડેલ્ટા 2 પાઈ બરાબર તો પહેલા તો જો તમે a પાસે અને b પાસે તીવ્રતા શોધી નાખો કડા તફાવત આપ્યા છે બે ની તીવ્રતા આપી છે તો પરિણામી તીવ્રતા શોધવાનું સૂત્ર છે આ મૂળ સૂત્ર પરના કોઈ બિંદુ પાસે એકબીજા પર સંપાત થઈ વ્યતિકરણ રચાય ત્યારે જે તે બિંદુ પાસે પરિણામી તીવ્રતા શોધવાનું સૂત્ર I બરાબર I1 પ્લસ I2 2 અંડર રૂટ I1 I2 cos ડેલ્ટા બરાબર પરિણામી તીવ્રતા મુજબ હોય હવે બિંદુ A પાસે આ સૂત્ર વાપરો બિંદુ B પાસે વાપરો પછી A અને B પાસે જે તીવ્રતા મળે એનો તફાવત પૂછો તમે બિંદુ A પાસે પરિણામી તીવ્રતા બરાબર એને કઈ નામ આપી દો I ડેસ જો I ડેસ બરાબર I1 I2 I1 એટલે I I2 4I I પ્લસ 4I કુલ સૂત્ર I1 I 4I cos ડેલ્ટા ડેલ્ટા એટલે કડા તફાવત એ પાસે કડા તફાવત I/2 ત્યાં ફાઈવ બાય ફોર ફાઈવ બાય ટુ એટલે આવતો કિલો થઈ ગયું આઈ ડેસ બરાબર પાંચ આઈ બિંદુ એ પાસે પરિણામી તીવ્રતા પાંચ આઈ થાય એ રીતે બિંદુ બી પાસે બિંદુ બી પાસે પરિણામી તીવ્રતા આ આ સૂત્ર જો આપણો મૂળ સૂત્રની વાત છે બરાબર આઈ ડબલ ડેસ મિત્રો આઈ ડબલ ડેસ I1 I2 I1 I I2 4 I I plus 4 I 2 I 4 I cos delta delta નિયા નો કરા દફા બિંદુ B પાસે કરા દફા 5 5 બરાબર હવે I ડબલ ડેશ બિંદુ B પાસે સંપાતીકરણ ને કારણે મળતી તીવ્રતા 5i 5i 4i સ્ક્વેર ના 2i અને આગળ બે ગુણાકાર 4i આ cos pi માઈનસ આપનો જવાબ કે શું થશે માઈનસ 4i થાય ને માઈનસ 4i બરાબર i બિંદુ B પાસે પરિણામી તીવ્રતા I છે બિંદુ A પાસે પરિણામી તીવ્રતા 5 છે તો તફાવત કેટલો થયો 4 5 છે માઈનસ I તફાવત પૂછો તો માટે I ડેસ માઈનસ I ડબલ ડેસ 5 છે માઈનસ I બરાબર 4 અહીં બહાર જ આવશે એક વાઇટ પ્રિઝમ
ના એક પ્રયોગમાં 100 થી 120 સેન્ટીમીટર ના અંતરે આઈપીસ રાખવામાં આવ્યો છે, એટલે એ થયું કેપિટલ ડી 120. બે આભાસી સ્રોત વચ્ચે અંતર 0.075 સેન્ટીમીટર છે. આભાસી સ્રોત એટલે જેને આપણે સ્ટીમ કહીએ છીએ ને, બે ઉદ્ગમ સ્રોત અથવા ઉદ્ગમ, એનું એ બે વચ્ચેની વચ્ચેનો ગેપ જે છે એ સ્મોલ ડી 0.075 સેન્ટીમીટર. જો આઈપીસ દ્રશ્ય ક્ષેત્ર પસાર કરવા 20 સલાકાઓ માટે 1.888 સેન્ટીમીટર અંતર સેવવું પડે તો સ્રોતના પ્રકાશની તરંગ લંબાઈ શોધ. જો અહીંયા રાખો, અહીંયા બીટા શું આ સૂત્ર આપણે વાપરીશું, બીટા બરાબર લેમડા કેપિટલ ડી છે. આપણે તરંગ લંબાઈ લેમડા શોધવી છે, તો આ સૂત્ર પરથી લેમડા શોધવું હોય તો ડી સ્મોલ ડી જોઈએ જે આધાર છે, બીટા નથી. બીટા આપણને બીજી જે માહિતી આપી એના પરથી મળે. તમે એમ કીધું ને જો કે દ્રશ્ય ક્ષેત્ર પસાર કરવા 20 સલાકાઓ માટે, એટલે કુલ સલાકાઓની સંખ્યા 20 મળે, 20 એના માટે અંતર કેટલું જોઈએ છે, તો કે 1.888 સેન્ટીમીટર. સંપૂર્ણ વ્યતિકરણ ભાર 1.888 સેન્ટીમીટરના વિસ્તારમાં મળે છે અને એમાં 20 સલાકાઓ મળે છે, બરાબર. એટલે આ વિચારો ને કે આપણો જે વિસ્તાર છે એ આટલી 1.888 સેન્ટીમીટર છે અને એમાં 20 સલાકાઓ સમાય છે. બીટા એટલે સલાકાની પહોળાઈ, તો એક સલાકાની પહોળાઈ કેટલી? હા જો આ જે છે ને 1.888 સેન્ટીમીટરમાં આવી કુલ 20 સલાકાઓ સમાય, 20 બરાબર. સલાકાઓની સંખ્યા 20 અને કેટલા વિસ્તારમાં સમાન, 1.888 સેન્ટીમીટર, તો એક સલાકાની પહોળાઈ કેટલી? 1.20. 1.888 ને 20 વડે ભાગો, એક સલાકાની પહોળાઈ થઈ ને, તો ગોઠવણી પ્રમાણે આપણે લખી શકીએ બીટા બરાબર, આને એક્સ નામ આપી દો, એક્સ અને એમ એક્સ છેદમાં એમ 1.888/20 આ બીટા બની જાય. આ 1.888 સેન્ટીમીટરમાં, આ બીટા સેન્ટીમીટરમાં આવશે, અહીંયા મૂકી દો, એટલે લેમડા લેમડા બરાબર બીટા ડી છેદમાં કેપિટલ ડી. સ્મોલ ડી આપણને આપ્યું છે 0.075 × 10⁻², કેપિટલ ડી 120 × 10⁻². તો આ લેમડા નું છે મીટરમાં, ગરમ આપણને એંગસ્ટ્રોમમાં માપ્યો છે, ગરમ છે 5,900 એંગસ્ટ્રોમ.
સાત ગણો તો છે સાત બરાબર પ્રશ્ન એવો છે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં બે સ્લિટ સરખા કંપ વિસ્તાર એ અને લેમડા તરંગ લંબાઈના સુસંબદ્ધ ઉદ્યોગ તરીકે વર્તે બરાબર એટલે કંપ વિસ્તાર કંપ વિસ્તાર એ તરંગ લંબાઈ લેમડા અને પેલા આ બે ઉદ્યોગો છે ને એ સુસંબદ્ધ ઉદ્યોગો તરીકે વર્તે છે અને બીજી ગોઠવણીમાં બરાબર પછી ગોઠવણી કઈ હતી બીજી ગોઠવણીમાં બે સ્લિટો સરખા કંપ વિસ્તાર એ અને તરંગ લંબાઈ લેમડા ના અસુસંબદ્ધ ઉદ્યોગો તરીકે વર્તે છે તો પહેલાના સંજોગોમાં પડદાના મધ્ય બિંદુએ તીવ્રતા મધ્ય બિંદુએ તીવ્રતા પહેલા સંજોગોમાં અને બીજા સંજોગોમાં મધ્ય બિંદુએ તીવ્રતાનો ગુણોત્તર કેટલો થાય તો જ્યારે સુસંબદ્ધ ઉદ્યોગો હોય ને ત્યારે પડદા પરના મધ્ય બિંદુએ આપાત થતા તરંગો વચ્ચેનો કડા તફાવત શૂન્ય અસુસંબદ્ધ ઉદ્યોગો હોય ત્યારે કડા તફાવત પાઈ બાય 2 અને પરિણામી તીવ્રતા શોધવાનું સૂત્ર છે કેવો તો જરા સુસંબદ્ધ ઉદ્યોગો માંથી ઉત્સર્જાતા તરંગ પડદા પરના મધ્ય બિંદુએ એકબીજા પર સંપાત થઈ વ્યતિક્રમ રચે સહાયક વ્યતિક્રમ હોય તીવ્રતા મહત્તમ હોય આ તો તીવ્રતા મહત્તમ હોય અને કડા તફાવત શૂન્ય તો તીવ્રતા મહત્તમ થાય કડા તફાવત શૂન્ય હોય અસુસંબદ્ધ ઉદ્યોગ માટે કડા તફાવત પાઈ બાય 2 જો પેલા સુસંબદ્ધ હતા ત્યાંની વાત કરો સુસંબદ્ધ ઉદ્યોગ માટે ડેલ્ટા બરાબર 0 તો પરિણામી તીવ્રતા બે તરંગોની તીવ્રતા આપણે અર્થી લઈએ કંપ વિસ્તાર હતા છે તીવ્રતા અર્થી તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણ આઈ બરાબર આઈ બરાબર આઈ આઈ બને આઈ કે આઈ ટુ આઈ 2 અંડર આઈ આઈ આને કારણે કે તો આઈ ગેસ કહી દો બરાબર આઈ ના અને કોસ 0 કોસ 0 એ આઈ પ્લસ આઈ પ્લસ 2y² 2y તો 4y આ સૂત્ર પણ આપણે બનાવી આઈ ગેસ બરાબર શું આવે 4y આઈ મેક્સિમમ મહત્તમ કિંમત એટલે આઈ કિંમત ના હોય 4y આપણે થાય હવે બે અસુસંબદ્ધ ઉદ્યોગ હોય ને તો આ થાય અસુસંબદ્ધ ઉદ્યોગો માટે ડેલ્ટા બરાબર પાઈ બાય આઈ ડબલ આપણે તીવ્રતાનો ગુણોત્તર શોધવાનો છે બરાબર એટલે આઈ ડેશ ને આઈ ડબલ ડેશ બે મેળવી આઈ પ્લસ આઈ પ્લસ અંડર આઈ આઈ ક્રોસ પાઈ બાય 2 કોસ પાઈ બાય 2 0 બેનો ગુણોત્તર આવશે 4i છેદમાં 2i આ વાંચો તે તો કે જો અસુસંબદ્ધ ઉદ્યોગ હોય ને તો એ એકબીજા ક્યાંથી ઉત્સર્જાતા તરંગો એકબીજા પર સંપાત થાય તો પરિણામી તીવ્રતા બેની તીવ્રતાના સરવાળા સ્વરૂપે i + i થયો જો 2i ત્યારે સુસંબદ્ધ ઉદ્યોગમાંથી ઉત્સર્જાતા તરંગો એકબીજા પર સંપાત થાય આના કડા તફાવત ત્યારે પરિણામી તીવ્રતા 4i અહીંયા સરવાળો થાય છે અને સરવાળો ન થાય 4i તો હવે ગુણોત્તર આઈ ડેશ છેદમાં આઈ ડબલ ડેશ બરાબર 4i છેદમાં 2i આ જવાબ છે 2022
ચાંપી છે આ પડદો છે આ બે સુર સફર ઉદગમો છે તો S1 અને S2 માંથી શરૂ થતા અને P આગળ પહોંચતા તરંગો વચ્ચેનો પક્ષ તફાવત અહીંથી નીકળતા S1 S2 માંથી આ પડદાના બિંદુ P પાસે પહોંચતા તરંગો વચ્ચેનો પક્ષ તફાવત 1.5 માઇક્રોમીટર છે પર તફાવત એટલે S2 P માઇનસ S1 P પર તફાવત માર્ગ વચ્ચેનો તફાવત તો બિંદુ P ખાલી જગ્યા હોય એટલે કે બિંદુ P પાસે શું રચાય એવો પ્રશ્ન શું રચાશે ત્યાં બીજું અધિકતમ રચાશે બીજું ન્યૂનતમ રચાશે ત્રીજું ન્યૂનતમ રચાશે કે ચોથું ન્યૂનતમ રચાશે તો આપણે પદ તફાવતમાંથી જાણવું હોય કે અહીંયા શું રચાશે બરાબર તો એને પદ તફાવતની જે શરત હતી ને સહાયક અને વિનાશક બે માટે એની રકમ પડે સહાયક વ્યતિકરણ થતું હોય તો પ્રાપ્ત અધિકતમ મળે સહાયક વ્યતિકરણ થાય જે તે બિંદુ અધિકતમ સહાયક વ્યતિકરણ માટે પદ તફાવતના સ્વરૂપમાં શરત શું હતી એન લેમ્ડા બરાબર લેમ્ડાથી પૂરો ગુણાકાર વિનાશક વ્યતિકરણ માટે 2n માઇનસ 1 લેમ્ડા બાય 2 એવું હતું બરાબર તો એ શરત ચેક કરીએ જો એટલે ખ્યાલ આવી જાય કે કેટલામાં ક્રમનું શું રચાશે અધિકતમ કે ન્યૂનતમ કયો પણ તફાવત બરાબર 1.5 ગુણ્યા 10 ની માઇનસ 6 ઘાત મીટર આપેલું આપણે પદ તફાવત લેમડાના સ્વરૂપમાં લંબ મેળવવો છે તો અંશને છેદમાં લેમડા વડે ગુણી નાખો અને આ લખે લેમડા છેદમાં લેમડા લખી શકે અંશમાં લેમડા હોય તો છેદમાં લેમડા હોય બરાબર લેમડાની કિંમત આવી છે અહીંયા મૂકી ઉપર આ એમ રાખો હવે આ કેટલો આ મેળવો છે જો આ પૂર્ણ ગુણાંક આવે ને તો સહાયક વ્યતિકરણ લેમડાના લેમડા સાથે ગુણાંકમાં આવતો આંકડો ગુણાંક હોય તો સહાયક એટલા જેટલો આવે ને એટલા નું સહાયક એટલા નું અધિકતમ કહેવાય કે ગુણાંક આવે છે કે અપૂર્ણાંક આવે છે શું આવ્યું તો હવે એનો એવો તો થઈ ગયો ને કે બિંદુ P પાસે કોઈ અધિકતમ નહીં હોય બિંદુ P પાસે શું હશે ન્યૂનતમ કેમકે લેમડા સાથે ગુણાકારમાં આવતો આંકડો પૂર્ણાંક નથી અપૂર્ણાંક છે સહાયક હોય ને અધિકતમ રચાય તો એન લેમડા એન પૂર્ણાંક ગુણાંક નથી એટલે એનો અર્થ એવો થયો કે વિનાશક વ્યતિકરણ રચાય છે એટલે ન્યૂનતમ મળે હવે કયા ક્રમનું ન્યૂનતમ એ નક્કી કરવું છે કેટલામાં ક્રમનું ન્યૂનતમ તો એને એની શરત સાથે સરખાવો છો 2n માઇનસ 1 લેમડા બાય 2 આના બરાબર આવું લખ્યું તો અહીંયા n n બરાબર કેટલા મૂકીએ તો જવાબ આટલો આવે કેટલા નું ન્યૂનતમ કહેવાય બીજા ક્રમ નું ન્યૂનતમ થયું એ ત્રણ મૂકો એટલે આટલું આવે છે આ વિનાશક ની શરત છે સમજાવાત સહાયક માટે એન લેમડા વિનાશક માટે 2n માઇનસ 1 લેમડા બાય 2 જો અહીંયા અહીંયા 2 લેમડા જવાબ આવ્યો હોય 2 લેમડા તો આપણે જવાબ આવે કે બીજા ક્રમનું અધિકતમ અહીંયા 3 લેમડા આવ્યો તો આપણે જવાબ આવે કે ત્રીજા ક્રમનું અધિકતમ પણ અહીંયા તો અપૂર્ણાંક આવ્યો એટલે અધિકતમ નહીં મળે ન્યૂનતમ મળશે હવે કયા ક્રમનું ન્યૂનતમ એ નક્કી કરવા એ ન્યૂનતમની શરત કે વિનાશક વ્યતિકરણની શરત સાથે એને સરખાવવું પડે આ આ પાછળ ફરજ છે ત્યાં રખાવવા જવાબ તો એન બરાબર 3 મૂકો તો જવાબ આટલો થાય એનો અર્થ કે બીજા ક્રમનું ન્યૂનતમ થાય ને જો 3 મૂકો એટલે 3 દૂ 6 માઇનસ 5 તૃતીયાંશ એટલે 2.5 લેમડા ત્રીજા ક્રમ
બીજા તરફનું ન્યૂનતમ મળે પડદા વચ્ચે નું અંતર પેલા ડી હતું, એ
ઈ હવે બે ગણું કરવામાં તો એ આવું કરો તો હવે ક્રમિક અધિકતમ અથવા ક્રમિક ન્યૂનતમ વચ્ચેનું અંતર જેને આપણે બીટા કહીએ છીએ ઈ અંતર ઈ માઇક્રોસ્ટ્રીપને દાખલ કરવાથી થયેલ સલાકારના સ્થાનાંતર કે શિફ્ટિંગ જેટલું જોવા મળે છે તો વપરાયેલ પ્રકાશની તરંગ લંબાઈ કેટલી આવો લેમડા શોધવા આ જે મ્યુ અને ટી છે ને જે કાચની શીટ દાખલ કરી દીએ તરંગના માર્ગમાં એનો વક્રી ગુણાંક છે એની જાડાઈ છે તો પહેલા તો જો એ શિફ્ટિંગનું સૂત્ર આ મુજબ છે સ્થાનાંતર મ્યુ માઇનસ વન અને આ ટી બીટા છેદમાં લેમડા હવે અહીંયા તમે બીટા મૂકી શકો ત્યાં બીટા બરાબર લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી સલાકાની પહોળાઈ એટલે ક્રમિક બે સલાકા પ્રકાશી સલાકા વચ્ચેનું અંતર કે ક્રમિક બે અપ્રકાશી સલાકા વચ્ચેનું અંતર આ બીટા એ મૂકી દો શિફ્ટિંગ આઉટ મ્યુ માઇનસ વન ડી બીટાની જગ્યાએ લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી લેમડા લેમડા કેન્સલ થઈ જાય તો મ્યુ માઇનસ વન ડી ડી છેદમાં સ્મોલ ડી બરાબર આ આ સમીકરણ એક આપે કાચની શીટ મૂકી વચ્ચે એટલે શિફ્ટિંગ આ સૂત્ર આ રીતે આપણે મળશે ડી કેપિટલ ડી ના હવે એમ કીધું છે કે એ શીટ કાઢી લીધી બરાબર જે કાચની શીટ એક કિરણના માર્ગમાં મૂકી દીધી એ કાઢી લીધી અને પડદો જે છે એ મૂળ ઉદ્ગમથી હતો એના કરતાં દૂર કર્યો પહેલાં બી અંતરે હતો હવે કેટલા અંતરે કર્યો ટુ બી અંતરે તો હવે જે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર જેને આપણે બીટા કહીએ છીએ અહીંયા બીટા ડેશ નામ આપો હવે બદલી જાય ને કેમ કે એ અંતર બદલી એ જે બીટા ડેશ મળે ને એ આટલું મળે છે એવું કીધું છે તો લેમડા કે હવે જો સ્લીપ અને પડદા વચ્ચેનું અંતર બમણું કરતા બમણું કરતા હવે બીટા ડેશ અને તમે સલાકાની પહોળાઈ લઈ શકો અથવા ક્રમિક પ્રકાશિત સલાકાઓ વચ્ચે અંતર કે ક્રમિક અપ્રકાશિત સલાકા વચ્ચે અંતર મૂળ સૂત્ર એનું આ છે આ લેમડા કેપિટલ ડી છેદમાં સ્મોલ ડી હવે અહીંયા લેમડા ડી ડેશ છેદમાં ડી એવું લખે અને ડી ડેશ બરાબર ટુ ડી બમણું કર્યું ટુ લેમડા ડી છેદમાં ડી આ સમીકરણ બે હવે તમને કીધું છે કે આ માપ અને આ માપ બે હરખું છે રકમમાં તમને કીધું છે કે આવું તો કરો આ આ અંતર વધારો બે ગણો કરો એટલે જે સલાકાની પહોળાઈ કે ક્રમિક પ્રકાશિત સલાકા વચ્ચેનું અંતર કે ક્રમિક ન્યૂનતમ વચ્ચેનું અંતર બરાબર કે ક્રમિક અધિકતમ વચ્ચેનું અંતર તો બંને શબ્દ વપરાય બીટા ડેશ એ જ્યારે આ જે શીટ દાખલ કરી હતી ને પહેલાં ત્યારે અંતર બી જ હતું ત્યારે સીધા નથી ત્યારે જે શિફ્ટિંગ મળતું હતું એના જેટલું છે હરખાઈ લો એટલે જવાબ મળે છે કે એક અને બે સરખાવા ની વાત કરી છે
1892